મોડાસાના મેરાજીયા તળાવમાં ચાલતી સુજલામ સુફલામ જળ સંચયની કામગીરી તાકીદે બંધ કરવા બાબતે અરજદાર કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. ટૂંક સમય પહેલા જિલ્લા કલેક્ટર અને ભિલોડાના ધારાસભ્યએ તળાવમાં ખાતમુહૂર્ત કરી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જળ સંચય અંતર્ગત તળાવમાંથી માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાના આક્ષેપો સાથે અરજદારે ખાન ખનીજ વિભાગને અરજી કરી હતી. અરજી બાદ ખાન ખનીજની ટીમ સ્થળ પર જઈ તપાસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી સંતોષ માન્યો હોવાનો આક્ષેપ. ગેરકાયદેસર ખનન માટે વપરાતા ભૂમાફિયા વાહનોને જપ્ત કેમ કર્યા તેના સામે સવાલ. રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરે નેતાઓના આશીર્વાદથી મામલો દબાવવાના પ્રયાસ. ન્યાય નહીં મળે તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અરજદારોએ તૈયારી દર્શાવી. હું ટિંટોઈ ગામનો વતની છું. ટિંટોઈ ગામની અંદર ટૂંક સમય પહેલાં જ કુડોલ રોડ ઉપર મેરાજીયા તળાવ છે, જેનું સુજલામ સુફલામ અંતર્ગત કલેક્ટર સાહેબ દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને એનું કોન્ટ્રાક્ટ ત્યાંનું લોકલ માણસને કોઈકને આપવામાં આવેલું છે. જે માટી ખેત માટે ઉપયોગમાં લેવાય તે માટે એનું અંતર્ગત એને યોજના છે. પ્લસ એ માટી અત્યારે હાલની અંદર બહાર જાય છે, પ્લસ બિનખેતીની અંદર નખાય છે, રહેઠાણ વિસ્તારની અંદર નખાય છે. અને આ મારા ધ્યાન ઉપર આવતા મેં ખાન ખનીજની ઓફિસે મેં ત્યાં રજૂઆત પણ કરી હતી, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અને પ્લસ મશીનરી બધી બધું અત્યારે હાલ ત્યાં તબક્કાવાર અત્યારે હાલ કામગીરી ચાલુ જ છે ત્યાંની, અને એની રજૂઆત માટે હું અત્યારે હાલ કલેક્ટર શ્રીના અહીંયા ઓફિસે આવેલો છું અને એની અરજી આપવાનો છું અત્યારે હાલમાં. એનું મને ન્યાય મળે, એ પ્રોપર મને ન્યાય મળે એવી માગણી સાથે હું રજૂઆત કરવા માટે આવેલો છું. અને મને નાગણી મને પૂરતો ન્યાય નહીં મળે તો હું છેક મુખ્યમંત્રી સુધી ત્યાંની અપીલ કરીશ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.